લોકડાઉનના આજે 14મા દિવસે ઉત્તર ગુજરાતના પાટણમાં કોરોના પોઝિટિવના એક સાથે 3 કેસ સામે આવતા બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર સક્રિય બની ગયું છે અને અત્યાર સુધી કોરોના વાયરસથી સુરક્ષિત રહેલા બનાસકાંઠા જિલ્લાને પાટણ જિલ્લો અડીને આવેલ હોવાના લીધે આ વાયરસ બનાસકાંઠા જિલ્લામાં ન ફેલાય તે માટે બનાસકાંઠા જિલ્લાની પાટણ બોર્ડર તમામ મોરચા ઉપર સીલ કરી દેવામાં આવી છે। આજે બનાસકાંઠાને પાટણ જિલ્લાથી જોડતા ગામોમાં બનાસકાંઠાની આરોગ્ય ટીમે પહોંચી સતર્કતા દર્શાવી છે। ત્યારે આ બાબતે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા દિનેશ રાણા। કોરોના ઇફેક મુદ્દે બનાસ બંધના 14મા દિવસે આજે ગઢ વિસ્તારમાં જે પાટણ નજીક જે ગામો આવેલા છે એ વિસ્તારના આજે પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી તેમજ TDO શ્રી આ વિસ્તારની મુલાકાત લીધી છે, જે તે ગ્રામ પંચાયતોમાં જઈ અને તેમની મુલાકાત લઈ રહ્યા છે। તો આપણે પ્રાંત અધિકારી સાહેબને પૂછશું કે સાહેબ આજે શું શું કાર્યવાહી કરવામાં આવી। કોરોના વાયરસના ચેપના ફેલાવાને ધ્યાને લઈને અત્યાર સુધી બનાસકાંઠામાં કોઈ પોઝિટિવ કેસ નહીં, પરંતુ પાટણ જિલ્લામાં કેસો નોંધાયા છે અને પાલનપુરની સીધી બોર્ડર પાટણ જિલ્લાને લાગે છે, તો એવા 10 જે ગામો છે એની અંદર આજે મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સ્થાનિક પોલીસ સાથે મુલાકાત કરી છે। ગામના સરપંચ શ્રી, તલાટી શ્રી અને આગેવાન શ્રીઓને સમજાવ્યું છે કે અહીંયાથી પાટણ જિલ્લામાં કોઈ મૂવમેન્ટ ના થાય અને લોકડાઉનનું સારી રીતે પાલન થાય। આ ગામની અંદર હોમ ક્વોરન્ટાઇનના પણ 79 એટલે કે 79 લોકો છે, એ સારી રીતે પોતાના ઘરમાં રહે, કોઈ અવર જવર ના કરે અને આ જે સમય છે એ સમયમાં બધા જ પોતાના ઘરે રહી અને સ્વસ્થ રહે। કોઈ પણ મુશ્કેલી હોય તો તલાટી શ્રી મારફત TDO શ્રીની તરત જાણ થતી હોય છે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે। બોર્ડર ઉપરના ગામોને ખાસ અમે અપીલ કરી રહ્યા છીએ ગામે જઈને પણ કે પાટણની બોર્ડર ઉપર કોઈ અવર જવર ના થાય, ત્યાંથી કોઈ અહીંયા ના આવે, અહીંયાનો વ્યક્તિ કોઈ ત્યાં બિનજરૂરી જાય નહીં, એ વાતની ખાસ જાગૃતિ માટે અમે ગામે ગામ જઈ રહ્યા છીએ। નજીકના ગામડા છે અને સીલ કરવાની વાત હતી, એ સીલ કરવામાં કોઈ આવ્યા છે? નજીકના ગામડાઓને આપણે સીલ કરી રહ્યા છીએ, રસ્તાઓ બિલકુલ બંધ કરી રહ્યા છીએ અને ત્યાંની અવર જવર આપણે અટકાવી રહ્યા છીએ, જેથી ત્યાંના લોકો અહીંયા આવી ના શકે અને અહીંયાથી ત્યાં અવર જવર ના થાય। કેટલા ગામો હશે જેને સીલ કરવા? 10 ગામોમાં આપણે અવર જવર બંધ કરવાની સૂચના આપી છે। આ હતા પ્રાંત અધિકારી શ્રી કે જેઓએ કહ્યું કે જે 10 ગામો છે ગઢ વિસ્તારની આજુબાજુના જે કે પાટણની સરહદને અડીને આવેલા છે એવા ગામોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા બીકેનેર છું।